धोरण एक तारीख 8/1/22 शनिवार विषय छे गणित गमन एमा स्वाध्याय 8 21 થી 50 સુધીની સંખ્યા 20 + 1 = 21 20 + 2 = 22 20 + 3 = 23 20 + 4 = 24 20 + 5 = 25 20 + 6 = 24 20 + 7 = 27 20 + 8 = 28 20 + 9 = 29 20 + 10 = 30 હવે ગણો અને આપેલ ખાનામાં સંખ્યા લખો આ 10 ના ઝુમકા છે તો 10 ને 10 = 20 પછી 21 22 23 તો ખાનામાં 23 લખો પછી 10 ને 10 = 20 પછી છૂટા ગણવાના છે 21 22 23 24 25 26 27 28 29 ખાનામાં લખવાના 29 હવે 10 ને 10 = 20 21 22 23 24 25 26 27 28 ખાનામાં લખવાના 28 પછી 10 ના બે ઝુમકા છે એક છૂટું છે તો 10 ને 10 = 20 ને 1 = 21 તો ખાનામાં લખો 21 10 ને 10 = 20 21 22 23 24 25 ને 26 તો ખાનામાં લખો 26 પછી 10 ને 10 = 20 21 22 23 24 ને 25 તો ખાનામાં લખો 25 10 ને 10 = 20 21 ને 22 તો ખાનામાં લખો 22 10 ને 10 = 20 21 22 23 24 25 26 27 ખાનામાં લખો 27 પછી 10 ને 10 = 20 21 22 23 ને 24 ખાનામાં લખો 24 હવે આવશે વાંચો અને લખો 2 10 અને 1 એકમ = 21 2 10 અને 3 એકમ તો કેટલા થાય 23 2 10 અને 7 એકમ તો કેટલા થાય 27 2 10 અને 9 એકમ કેટલા થાય 29 હવે આવશે જોડકા જોડો 20 + 7 20 + 1 20 + 5 અને 20 + 8 સામેના ચોરસમાં જે સંખ્યા આપેલી છે એને જોડકામાં જોડવાનું છે તો 20 + 7 કેટલા થાય 27 તો 27 આરે જોડવાના 20 + 1 કેટલા થાય તો 21 તો 21 સાથે જોડવાના 20 + 5 25 તો 25માં જોડવાના 20 + 8 તો 28 28 સાથે જોડવાના બીજું જોડકું છે 2 દશક અને 4 એકમ એટલે 24 24 ક્યાં છે તો 24 સાથે જોડવાના 2 દશક અને 6 એકમ 26 ક્યાં છે તો 26માં જોડવાના પછી 3 દશક એટલે કે 30 તો 30 ક્યાં છે ત્યાં જોડવાના 2 દશક અને 2 એકમ 22 ક્યાં છે તો 22માં જોડવાના ચાલો હવે આવશે 6 ખૂટતી સંખ્યાઓ લખો 21 22 પછી કેટલા આવે 23 પછી આવે 24 25 લખેલા છે પછી કેટલા આવશે 26 27 લખેલા છે તો પછી કેટલા આવશે 28 29 ને 30 એવી રીતના ત્રણેય આરમાં છે જે ખૂટતી સંખ્યાઓ હોય તે લખવાની છે પછી આપેલ ખાના છે એમાં તમારે જવાબ લખવાના છે તો 20 + 4 હોય તો અહીંયા કેટલા આવે 24 20 + 7 હોય તો કેટલા આવે 27 20 + 5 હોય તો કેટલા આવે 25 20 + 1 હોય તો 21 અને 20 + 3 હોય તો 23 હવે આવશે મોટી સંખ્યા ઉપર રાઉન્ડ કરો હવે આ 2 સંખ્યા છે એમાંથી તમારે જે મોટી સંખ્યા હોય એના ઉપર રાઉન્ડ કરવાનું છે તો 21 અને 27 હોય તો મોટી સંખ્યા કઈ કહેવાય જે વધારે ઝાઝી કિંમત હોય એની મોટી સંખ્યા કહેવાય તો 27 ઉપર ગોળ રાઉન્ડ કરો પછી 26 અને 22
बने माथी मोटी संख्या कौन छे तो छवीस, तो छवीस ऊपर राउंड करो। चौबीस अने अठ्यावीस बने माथी मोटी संख्या कौन छे अठ्यावीस, तो अठ्यावीस ऊपर राउंड करो। तीस अने एकवीस एमां मोटा कौन छे तो तीस, तो तीस ऊपर राउंड करो। हवे आवशे नानी संख्या ऊपर त्रिकोण करो। ऊपर आपणे मोटी संख्या ऊपर करी, हवे नानी संख्या ऊपर त्रिकोण करवानो छे। बावीस छे अने छवीस छे, तो नाना कोण छे बेमांथी, जे नाना હોય એ બાવીસ, તો બાવીસ ઉપર આપણે ત્રિકોણ કરવાનો। પચીસ અને ત્રેવીસ, તો બેમાંથી નાના કોણ છે તો ત્રેવીસ, તો ત્રેવીસ ઉપર આપણે ત્રિકોણ કરવાનો। પછી ત્રેવીસ અને ઓગણત્રીસ, બેમાંથી નાના કોણ છે તો ત્રેવીસ, તો એના ઉપર આપણે ત્રિકોણ કરવાનો। ત્રીસ અને ચોવીસ, તો ચોવીસમાં ચોવીસ નાના છે તો એના ઉપર આપણે ત્રિકોણ કરવાનો। હવે આવશે તરત પછીની સંખ્યા, પછીની સંખ્યા લખવાની છે તો ચોવીસ હોય તો ચોવીસ પછી આપણે બગડાની લાઈનમાં કેટલા આવે તો પચીસ, તો અહીંયા મૂકવાના પચીસ। પછી બગડે સાથે સત્યાવીસ હોય તો પછી કેટલા આવે અઠ્યાવીસ, બગડે નવડે ઓગણત્રીસ હોય તો કેટલા આવે તગડે મીંડે ત્રીસ, પછી બે બગડા બાવીસ હોય તો કેટલા આવે બગડે તગડે ત્રેવીસ। હવે આવશે વચ્ચેની સંખ્યા લખો। બે સંખ્યા આપેલી છે તો એમાં વચ્ચે કઈ સંખ્યા આવે એ આપણે લખવાનું છે। ચોવીસ અને છવ્વીસ આપેલા છે તો વચ્ચે કેટલા આવે પચીસ, અઠ્યાવીસ અને ત્રીસ આપેલા છે તો વચ્ચે કેટલા આવશે ઓગણત્રીસ, ત્રેવીસ અને પચીસ આપેલા છે તો વચ્ચે કેટલા આવશે ચોવીસ, છવ્વીસ અને અઠ્યાવીસ આપેલા છે તો વચ્ચે કેટલા આવશે સત્યાવીસ। હવે જુઓ અને સમજો, ત્રીસ વત્તા એક બરાબર એકત્રીસ, આમાં ત્રણ દશક અને એક એકમ। હવે દસ દસના ઝુમકા છે, દસ વીસ ત્રીસ અને એક બરાબર એકત્રીસ। હવે ત્રીસ વત્તા બે બરાબર બત્રીસ, આમાં ત્રણ દશક અને બે એકમ, ત્રણ ત્રીસ દસ દસના ઝુમકા છે અને બે છૂટા આપેલા છે, ત્રીસ ને બે બત્રીસ, ત્રીસ વત્તા ત્રણ બરાબર તેત્રીસ, એમાં ત્રણ દશક અને ત્રણ એકમ, દસ દસના ત્રણ ઝુમકા છે અને ત્રણ છૂટા છે એટલે ત્રીસ એકત્રીસ બત્રીસ ને તેત્રીસ। હવે ત્રીસ વત્તા ચાર બરાબર ચોત્રીસ, ત્રણ દશક અને ચાર એકમ, ત્રણ દસ દસના ઝુમકા અને ચાર છૂટા એટલે ત્રીસ પછી એકત્રીસ બત્રીસ તેત્રીસ ચોત્રીસ, ત્રીસ વત્તા પાંચ બરાબર પાંત્રીસ, ત્રણ દશક અને પાંચ એકમ પાંત્રીસ, ત્રણ દસ દસના ઝુમકા અને છૂટા પાંચ આપેલા છે, ત્રીસ પછી ગણવાના એકત્રીસ બત્રીસ તેત્રીસ ચોત્રીસ ને પાંત્રીસ। હવે આવશે ત્રીસ વત્તા છ બરાબર છત્રીસ, ત્રણ દશક અને ત્રણ છ એકમ, હવે ત્રણ દસ દસના ઝુમખા છે અને છ છૂટા છે, ત્રીસ પછી એકત્રીસ બત્રીસ તેત્રીસ ચોત્રીસ પાંત્રીસ છત્રીસ। હવે આવશે ત્રીસ વત્તા સાત બરાબર સાડત્રીસ, ત્રણ દશક અને સાત એકમ, પછી આ ગણવાના છે ત્રીસ પછી એકત્રીસ બત્રીસ તેત્રીસ ચોત્રીસ પાંત્રીસ છત્રીસ અને સાડત્રીસ, પછી ત્રીસ વત્તા આઠ બરાબર આડત્રીસ, ત્રણ દશક અને આઠ એકમ, ત્રીસ ચૂપ દસ દસના ઝુમકા પછી આઠ નીચે છે એ ગણવાના, એકત્રીસ બત્રીસ તેત્રીસ ચોત્રીસ પાંત્રીસ છત્રીસ સાડત્રીસ ને આડત્રીસ, ત્રીસ વત્તા નવ બરાબર ઓગણચાલીસ, ત્રણ દશક અને નવ એકમ ઓગણચાલીસ, દસ દસના ત્રણ ઝુમકા અને નવ છૂટા આપેલા છે એ ગણીને સંખ્યા ગણવાની, પછી ત્રીસ વત્તા દસ બરાબર ચાલીસ, ત્રણ ચાર દસક એટલે ચાલીસ, દસ દસના ચાર ઝુમકા આપેલા છે એટલે ચાલીસ
થાય. પછી 31 થી 40 ની સંખ્યા ઉપર મુજબ લખવાની છે. પછી હવે સંખ્યા વાંચન છે, વાંચો અને લખો. બાજુના ખાનામાં જોઈ જોઈને લખવાનું છે. 30 વત્તા 1 બરાબર 31, 30 વત્તા 2 બરાબર 32, 30 વત્તા 3 બરાબર 33, 30 વત્તા 4 બરાબર 34, 30 વત્તા 5 બરાબર 35, 30 વત્તા 6 બરાબર 36, 30 વત્તા 7 બરાબર 37, 30 વત્તા 8 બરાબર 38, 30 વત્તા 9 બરાબર 39 અને 30 વત્તા 10 બરાબર 40. ગણો અને આપેલ ખાનામાં સંખ્યા લખો. 10, 20, 30, 31, 32, 33, 34 ને 35. તો ખાનામાં કેટલા લખવાના? તગડે પાકડે 35. 10, 20, 30, 31, 32 ને 33. તો ખાનામાં કેટલા લખવાના? 2 તગડા 33. 10, 20, 30, 31, 32, 33, 34, 35, 36, 37. તો ખાનામાં કેટલા લખવાના? 37. 10, 20, 30, 31, 32, 33, 34, 35, 36. તો ખાનામાં કેટલા લખવાના? તગડે છગડે 36. 10, 20, 30, 31 અને 32. તો ખાનામાં કેટલા લખવાના? તગડે બગડે 32. 10, 20, 30, 31, 32, 33, 34. તો ખાનામાં કેટલા આવશે? 34. હવે વાંચો અને લખો. 3 દસ અને 2 એકમ તો કેટલા થાય? 32. 3 દસ અને 4 એકમ તો કેટલા થાય? 34. 3 દસ અને 1 એકમ બરાબર કેટલા થાય? 36. 3 દસ અને 8 એકમ બરાબર કેટલા થાય? 38. 4 દસક એટલે કેટલા થાય? 40. તો આ તમે જે આપેલું છે એ બાજુમાં જોઈ જોઈને લખવાનું છે. ચાલો હવે આવશે જોડકા જોડો. તો આમાં જે સંખ્યા આપેલી છે એ સામેના ખાનામાં છે, તો આપણે શોધી અને જોડકા જોડી દેવાના છે. હવે પહેલી સંખ્યા છે 36, એની સામે 30 વત્તા 4. પછી 34 છે તો એની સામે 30 વત્તા 6. 38 છે તો એની સામે 30 વત્તા 3. 33 છે 30 વત્તા 8. તો 36 ક્યાં છે? 30 વત્તા 6. તો આપણે એને જોડવાના. 34 ક્યાં છે? 30 વત્તા 4. તો આપણે 34 હારે જોડવાના. 38 ક્યાં છે? 30 વત્તા 8. તો આપણે 38 હારે જોડવાના. 33 ક્યાં છે? 30 વત્તા 3. તો આપણે 33ને જોડી દેવાના. હવે આવશે દશક અને એકમના અંકો લખેલા છે સામેના ખાનામાં. ખાલી અંકો જ લખે, શબ્દોમાં અંકોમાં, તો આપણે એને જોડી દેવાના છે. હવે 3 દશક અને 1 એકમ તો કેટલા થાય? 31. તો આપણે એને 31 હારે જોડવાના છે. પછી 3 દશક અને 5 એકમ તો કેટલા થાય? 35. તો આપણે 35 હારે જોડવાના છે. 3 દશક અને 7 એકમ તો કેટલા થાય? 37. તો આપણે એને 37 હારે જોડવાના છે. પછી 3 દશક અને 9 એકમ તો કેટલા થાય? 39. તો આપણે 39 હારે જોડી દેવાના.